સાથે માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સાંસદશ્રીનું સ્વાગત કરીએ. દીપ પ્રાગટ્યની ગુજરાતની ધરતીનો ડંકો કદી ન વાગ્યો, દક્ષિણ પ્રગટીકરણ ધરતીનો ડંકો કદી ન વાગ્યો. દીપ પ્રાગટ્યની મંગલ વિધિ થઈ રહી છે. વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય માટે માનનીય સાંસદ શ્રી સી આર પાટીલજી, સુરેશભાઈ ડીસા, શ્રી એસપી શાહ, શ્રી ચિનુભાઈ દોશી, શ્રી જયંતિભાઈ, શ્રી હસમુખભાઈ કોઠારી અને ડોક્ટર શ્રી સંજયભાઈ નીચે પધારી દીપ પ્રાગટ્યની મંગલ વિધિનો પ્રારંભ કરશે. ઘટનાને વધાવીએ. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સાંસદ શ્રી શ્રી આર પાટીલ સાહેબ મંચ ઉપર પધારી રહ્યા છે. આપણે સૌ તાળીઓના નાદની સાથે સાહેબ શ્રીનું સ્વાગત કરીએ. પધારો. મંગલ પ્રસંગનો શુભારંભ આપણા સૌના હૃદયને વધુ ઉલ્લસિત કરે. વિનંતી કરીશ સર્વેને મહેમાનો ભાવ આપણે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરવા દ્વારા આ પ્રસંગને દીપાવી રહ્યા છીએ. જેમના શબ્દોમાં ગોળ કરતા વધુ મીઠાશ છે, જેમની વાણીમાં એક વિશિષ્ટ કોમળતા છે, જેમના મુખાર વિંદની અંદર કમળ કરતા વિશેષ સુંદરતા છે, જેમની કાર્ય પદ્ધતિ સંપૂર્ણ ભારત દેશ માટે એક વિશિષ્ટ ગૌરવનો અંત છે, એવા માનનીય ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબને કરબદ્ધ બની તાળીઓના નાદથી આપણે એમનું સ્વાગત કરીએ. આવો પ્રાસંગિક ગીત વધારા આ સભાને
આ સન્માન સમારંભ ને આપણે આગળ દીપાવીએ. હે મંગળ 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 ગાઓ રે, જય 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 ગાઓ રે. મંગળ 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 ગાઓ રે, જય 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 ગાઓ રે. સોમનાથ ને દ્વારકેશ ને યમા માને વંદન, ખોડિયાર ને મહાકાળી ને ઉમિયા માને વંદન. વંદન 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 ગુજરાત તને અભિનંદન, જીજીરે ગુજરાત તને અભિનંદન, જીજીરે ગુજરાત તને અભિનંદન. વેદકાળથી વહે નિરંતર જ્ઞાન પ્રત્યે ધારા, દશી દિશાઓ રક્ષે દેવો નારે ન્યારા. તું સોમનાથ નો બિલી પત્ર, તું દ્વારકેશ નો ચંદન, તું સોમનાથ નો બિલી પત્ર, તું દ્વારકેશ નો ચંદન. અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન, અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન, અભિનંદન અભિનંદન ગુજરાત તને અભિનંદન, અભિનંદન અભિનંદન ગુજરાત. જે ભૂમિની સંસ્કૃતિ આપણને સૌને ગૌરવાન્વિત કરે છે, જે ભૂમિના સંસ્કારો આપણને સજ્જનતા અને મહાનતાના સંસ્કારો આપે છે, એ ભારત ભૂમિનું સન્માન એ આપણી સૌ પ્રથમ કર્તવ્ય બને છે. આવો સ્વસ્થાન ઉપર ઉભા થઈ રાષ્ટ્રગીતના ગાન દ્વારા આપણે રાષ્ટ્રને સન્માનિત કરી આ પ્રસંગને આગળ દીપાવીશું. રાષ્ટ્ર સંસ્કૃતિ ધર્મ માનવતા સમાજ અને અનેકવિધ લોકોની સેવા કાર્યોની અંદર જેઓ ઘણા વર્ષોથી અગ્રીમ રહ્યા છે, છેલ્લા 31 વર્ષથી જેઓ ભાજપના એક કર્મઠ કાર્યકર બનીને અનેકવિધ હોદ્દાઓ દ્વારા સમાજ ભાજપ અને રાષ્ટ્રની સેવા કરી ચૂક્યા છે, અને આજે આ વિશિષ્ટ કોટીની મહેનત અને પોતાની વિશિષ્ટ કોટીની કાર્યશૈલીના પ્રભાવે જેઓ હાલમાં જ નજીકના સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા છે, એવા માનનીય સાંસદ શ્રી સીઆર પાટીલ સાહેબના આ રજત તુલા સન્માન સમારોહમાં આપણે સૌ ભેગા થયા છીએ. સાહેબનું સન્માન એ ગુજરાતનું સન્માન છે, સાહેબનું સન્માન એ આપણા સૌની માટે ગૌરવનો વિષય બન્યો છે. આ પ્રસંગે વિશિષ્ટ મહેમાનો આ
આપણી વચ્ચે ઉપસ્થિત છે તે સૌના સન્માન માટે હું વિનંતી કરીશ. સૌ પ્રથમ જૈન ઉદ્યોગ અગ્રણી માનનીય શ્રી સેવંતીભાઈ પી શાહનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. શ્રી શિવલાલભાઈ જૈન અને શ્રી અરવિંદભાઈ અજવાણી વિનંતી કરીશ, તેઓ મંચ ઉપર પધારી મુખ્ય મહેમાન શ્રી સેવંતીભાઈ પી શાહનું સન્માન કરશે. એ શ્રેણીમાં જેમના ગર્ભમાં આ સંપૂર્ણ પ્રસંગ આયોજિત થયો છે, જેમની સફળતાનો આ વિશિષ્ટ પ્રસંગ આયોજિત થયો છે, એવા શ્રી શ્રીયાલ સી આર પાટીલ સાહેબનું સન્માન થવા જઈ રહ્યું છે. પ્રસંગના આયોજક શ્રી સુરેશભાઈ ડી શાહને વિનંતી કરીશ કે તેઓ માનનીય સી આર પાટીલ સાહેબનું સન્માન કરશે. અરિહંત જીનની પ્રતિમા સાહેબશ્રીને ભેટ આપવા દ્વારા સુરેશભાઈ તેમનું સન્માન કરી રહ્યા છે. એ શ્રેણીમાં શ્રી ચિનુભાઈ આર દોશી પ્રમુખ શ્રી વાવ પથક જૈન સમાજ તેમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. પિયુષભાઈ શાહ, પિયુષભાઈ માણિકલાલ શાહ શ્રી જલ્દીથી વધારે વિનંતી કરીશ. શ્રી ચિનુભાઈ આર દોશીનું સન્માન કરવા માટે શ્રી પિયુષભાઈ પધારો. સમયની મર્યાદા આપણે સૌ ઝડપથી આ પ્રસંગને આગળ વધારીશું. ત્યારબાદ એ શ્રેણીમાં શ્રી દિલીપભાઈ મહેતાનું સન્માન કરવા માટે વિનંતી કરીશ. શ્રી સેવંતીભાઈ શાહ, સેજલ જેમ્સ અને શ્રી કેતનભાઈ ચોટા મંચ ઉપર પધારશે. શ્રી દિલીપભાઈ મહેતા પ્રમુખ શ્રી ઉમરા જૈન સંઘ એમનું સન્માન માટે સેવંતીભાઈ શાહ અને કેતનભાઈ ચોટા પધારો. પધારો સેવંતી કાકા અને શ્રી કેતનભાઈ ચોટા. દિલીપ કાકાનું બહુમાન કરવા માટે મંચ ઉપર પધારશે. શ્રી લલિતભાઈ, શ્રી લલિતભાઈ મંચ ઉપર પધારશે દિલીપભાઈ મહેતાનું સન્માન કરવા માટે. એ શ્રેણીમાં શ્રી જયેશભાઈ કાલિયાવાડી નવસારીના જે ઉદ્યોગપતિ છે તેમનું સન્માન કરવા માટે શ્રી પિયુષભાઈ સધાણી મંચ ઉપર ઉપસ્થિત થશે. શ્રી જયેશભાઈ શાહ કાલિયાવાડી તેઓના સન્માન માટે શ્રી પિયુષભાઈ સધાણી પધારો. એ શ્રેણીમાં શ્રી હસમુખભાઈ કોઠારી પ્રમુખ શ્રી સત્તરગામ જૈન સમાજ તેમના સન્માન માટે શ્રી ઇન્દ્રસિંહજી તુપિયા મંચ ઉપર પધારશે. એ શ્રેણીમાં ડોક્ટર સંજયભાઈ બી શાહ પ્રમુખ શ્રી મહાવિદ્યાધામ
તેમના સન્માન માટે શ્રી નરેશભાઈ શાહ નૌકાર જેમ્સ મંચ ઉપર પધારી ડોક્ટર સંજયભાઈ નું સન્માન કરશે. શ્રી નરેશભાઈ શાહ નૌકાર જેમ્સ. આ પ્રસંગે શ્રી આત્મારામભાઈ પરમાર, પૂર્વ કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર, શ્રી હર્ષભાઈ સંઘવી, ધારાસભ્ય શ્રી મજુરા સુરત, શ્રીમતી સંગીતાબેન પાટીલ, ધારાસભ્ય લિંબાયત સુરત, શ્રી અરવિંદભાઈ રાણા, ધારાસભ્ય શ્રી પૂર્વ સુરત, અને શ્રી કીર્તિસિંહજી વાઘેલા, ધારાસભ્ય શ્રી કાંકરેજ, શ્રી નીરવભાઈ શાહ, ડેપ્યુટી મેયર શ્રી એસએમસી, શ્રી ભરતસિંહજી ભટેસરિયા, મહામંત્રી બનાસકાંઠા ભાજપ, શ્રી બાબુભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી કાંકરેજ, શ્રી જિગ્નેશભાઈ પાટીલ, પ્રમુખ યુથ ફોર ગુજરાત, શ્રી છોટુભાઈ પાટીલ, ઉપપ્રમુખ શ્રી સુરત શહેર ભાજપ, અને શ્રી અનિલભાઈ ગોપલાણી, સ્ટેન્ડિંગ ચેરમેન સુરત મહાનગરપાલિકા, આ સર્વે મુખ્ય મહેમાનો મંચ ઉપર ઉપસ્થિત છે. આપણે સૌ તાળીઓના નાદની સાથે તે સર્વેનું સ્વાગત કરીશું. ઘણા વર્ષોથી જે વિરલ વ્યક્તિત્વને આપણે જાણીએ છીએ, અને છેલ્લા 20 વર્ષથી જૈન સમાજ, જૈન શાસન અને જૈન સંઘ માટે જેને પોતાનું એક અનેરું યોગદાન આપ્યું છે, એવા સુરેશભાઈ ડી શાહ જેઓ આ સંપૂર્ણ પ્રસંગના આયોજક છે, હું વિનંતી કરીશ શ્રી સુરેશભાઈ ડી શાહ આ પ્રસંગની પ્રાસંગિક પ્રવચન દ્વારા આપ આ સભાને આગળ વધારશો. હેલો, ભારત માતા કી. મિત્રો, સમય ખૂબ થઈ ગયો છે, સરકતા સમયને પકડીને આપણે ચાલવાનું છે, એટલે ખૂબ ઝડપથી આપણે આપણી વાતને રજૂ કરીશું. આજે સંબોધનનો અવકાશ પણ નથી. માન્ય ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, મંચસ્થ તમામ મહાનુભાવો, જૈન સમાજના અગ્રણી ઉદ્યોગપતિઓ, સેવંતી કાકા, ચીનુ કાકા, હસમુખભાઈ કોઠારી, અમારા કાંકરેજમાંથી પધારેલા એમએલએ કીર્તિસિંહજી વાઘેલા, પૂર્વ ધારાસભ્ય બાહુભાઈ, આપણા જૈનોના લોકલાડીલા ધારાસભ્ય એવા હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ, સંગીતાબેન પાટીલ ધારાસભ્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, મંચસ્થ તમામ મહાનુભવો. અને મિત્રો, આજે એવું લાગી રહ્યું છે કે અમે હેલીના માણસો, અમને ઝાપટું નહીં ફાવે, અમે હેલીના માણસો, અમને ઝાપટું નહીં ફાવે, તમે મન મૂકીને વરસો, અમને માવઠું નહીં ફાવે. હવે માવઠું ગયું કેમ ખબર છે? આપણા સુરતના સી આર પાટીલ સાહેબ ગુજરાતના પ્રમુખ પદે બિરાજમાન થયા છે. આ સૌથી મોટું સુરત શહેરનું ગૌરવ છે ભાઈ. વર્ષો પછી સુરતને આ એક સરસ મજાનો મોકો મળ્યો છે. મારા હૃદયમાં ભાવો હતા કે હું સી આર પાટીલ સાહેબને કઈ રીતે વધાવું. ઘણા બધા અમારા સેવંતી કાકા, હસમુખભાઈ, ચીનુ કાકા, અહીંયા બેઠેલા તમામ મહાનુભાવોને હું મળ્યો કે મને આવું કંઈક કરવું છે. વર્તમાનના ઇતિહાસને યાદ કરીએ કે પૂર્વના ઇતિહાસને યાદ કરીએ, તો કોઈ રાજકીય નેતાનું જૈન સમાજ દ્વારા રજત તુલા જો થયું હોય ને, તો આ એવી પ્રથમ ઘટના છે કે સી આર ભાઈનું રજત તુલા જૈન સમાજ દ્વારા થઈ રહ્યું છે. એનો આનંદ છે, ખૂબ આનંદ છે. મને મારા હૃદયમાં ઉમળકો હતો કે કઈ રીતે વધુ સારુંમાં સારું હું આ કરી શકું. સાહેબની ઓફિસે જઈએ ને સાહેબ, 2000 માણસના ટોળા હોય, કેટલા લોકો એમને મળવા આવ્યા હોય, પણ નાનામાં નાના વ્યક્તિ સાથે સાહેબ જે રીતે વાત કરે છે ને, ખરેખર સાહેબના વ્યક્તિત્વથી હું આકર્ષાયો છું. અને મને થયું કે આવું વ્યક્તિત્વ ગુજરાત પ્રદેશને મળ્યું છે. અરે મિત્રો, આ સુરત જૈન સમાજ નહીં, સમગ્ર સુરત રજત તો લગાડવું જોઈએ એવી આ ઘટના છે. અને આવનારા દિવસોમાં હું આશા રાખું કે સાહેબ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ કેન્દ્રના શાસનમાં પણ ખૂબ અગ્રેસર બની અને ખૂબ મોટી છલાંગ લગાવી ભારતીય જનતા પાર્ટીનો ડંકો દુનિયામાં વગાડે, અને એ સમયે સુરતનો જૈન સમાજ સાહેબ આજે રજત તુલા કરી રહ્યો છે, એ દિવસે અમે તમારું સુવર્ણ તુલા કરીએ. એ દિવસો હવે દૂર નથી ભાઈ, કારણ
સાહેબ ના કાર્યો થી હું પરિચિત છું. સાહેબ નો મેનેજમેન્ટ પાવર, હમણાં જ આત્મારામભાઈ ના પ્રચારમાં 3 દિવસ હું ગઢડા ગયેલો, ધોળા વગેરે ગામોમાં, ત્યાં સાહેબની ધોળામાં સભા હતી રૂપાણી સાહેબની અને સીઆર પાટીલ સાહેબની. એમાં જીતુભાઈ વાઘાણીએ વાત કરી કે આ પેજ પ્રમુખની યોજના, સાહેબનું મેનેજમેન્ટ એટલું બધું પાવરફુલ છે, કદાચ આપણે સાહેબને જોયા છે. સાહેબ બોલે ઓછું, કામ કરે વધુ, એ જ માત્ર આપણે જોયું છે. પરંતુ બોલ્યા વગર વધુ કામ કઈ રીતે થાય, એ માઇન્ડ પાવરથી થઈ શકે. સાહેબ હાર્ડવર્કને નથી માનતા, એ સ્માર્ટ વર્કને માને છે. અને આ પેજ પ્રમુખની ભારતીય જનતા પાર્ટીની અંદર જો કોઈ પણ યોજના લાવી હોય ને, તો આ સીઆર પાટીલ સાહેબ છે. ભાઈ, તાળીઓના કકારથી બધાઓ. અને મિત્રો, મને એવું લાગે છે કે કદાચ આજે આ હોલની લાઈટો ઝાંખી થઈ રહી છે. કેમ, તમને ખબર છે કે આ સીઆર પાટીલ સાહેબને સન્માનવા સુરત શહેરના તમામ જૈન સમાજના તારલાઓ અહીંયા પધારા છે, ત્યારે એ લાઈટને ઝાંખી કરી આ જૈન સમાજના તારલાઓનો પ્રકાશ રેલાઈ રહ્યો છે, એટલે એ લાઈટ ઝાંખી પડી ગઈ છે. તો આવા સીઆર સાહેબનું જ્યારે સન્માન થઈ રહ્યું છે, ત્યારે ખૂબ આનંદ થઈ રહ્યો છે. કઈ રીતે વધુમાં વધુ આનંદમય આ ક્ષણ બને, કઈ રીતે વધુમાં વધુ સાહેબનો ઉત્સાહ વધે. જો સાહેબનું રજત તુલા કરવા માટે તો સાહેબની આગળ પાછળ ખૂબ લાઈન લાગેલી છે. આ સાહેબે આ તક આપીને આપણને, આ જૈન સમાજને આપણને જે તક આપી છે ને સાહેબ, આપણે ગૌરવથી માથું ઊંચકવા જેવું છે. સાહેબને અત્યારે 50 લાખ કરોડ 2 કરોડ ખર્ચવા હોય તો સાહેબની આગળ પાછળ કેટલાય ફરે છે. અને મિત્રો, મને એક વાત આજે કહેતા આનંદ એ વાતનો થઈ રહ્યો છે કે સાહેબ આજ રજત તુલાનું, સાહેબ રજત તુલાનું આયોજન કર્યું ને, ત્યારે કેટલા મિત્રો આમાંથી શ્રેષ્ઠીઓ મને આવીને કહ્યું કે સુરેશ, અમારે પણ એમાં જોડાવવું છે, એમાં અમારે પણ લાભ લેવો છે. પણ મેં કીધું, નહીં, આ નાનકડો લાભ હું લઈશ. આવનારા દિવસોમાં સાહેબ હજી ઘણા ઊંચા સ્થાને બિરાજમાન થવાના છે, ત્યારે આપણે બધા જ ભેગા મળીને મોટો કોઈક લાભ લઈ અને જિન શાસનનો ડંકો વગાડીશું. સાહેબ સંસ્કૃતિ પ્રેમી છે, સાહેબ ધર્મ પ્રેમી છે, સાહેબના હૃદયની અંદર ધર્મની ભાવના વસેલી છે, અને એટલે જ એ ભાવો સાથે મને આ સન્માન કરવાનો અવસર મળ્યો છે, રજત તુલા કરવાનો અવસર મળ્યો છે. અને આ રજત તુલાના અવસરે આખો જૈન સમાજ, જૈન સમાજના અમારા 4 સંપ્રદાય, શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, તેરાપંથી, એમાં પણ કેટલાય સંપ્રદાયો, એ તમામે તમામ સંપ્રદાયના અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ, જૈન સંઘોના શ્રેષ્ઠીઓ, જૈન સંઘોના પ્રમુખશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે. મને એ વાતનું ખૂબ ગર્વ છે. આ મારી ફળશ્રુતિ નથી, આ સીઆર પાટીલનું સન્માન થઈ રહ્યું છે ને, એની ફળશ્રુતિ છે. તાળી પાડો ભાઈ એકવાર. ઘણી વાર થતું હોય કે કિસ્સો કેવો સરસ મજાનો છે, બંનેને સુખી થયાનો છે, હમણે આપણે સાહેબની રજત તુલા કરીશું, ત્યારે એક પલ્લું નીચું જશે અને એક પલ્લું ઊંચું જશે. ત્યારે મારો કવિ મિત્ર મુકુલ ચોક્સી કહેતો હોય કે કિસ્સો કેવો સરસ મજાનો છે, બંનેને સુખી થયાનો છે, તને તારું પલ્લું નીચું નમ્યાનો, તને તારું પલ્લું નીચું નમ્યાનો, મને આનંદ ઉપર ગયાનો છે. એક પલ્લું નીચું જશે તો એક પલ્લું ઉપર જશે. બસ આપણે તો આનંદને માણવાનો છે. બસ આ ક્ષણે સાહેબનું સરસમાં સરસ આપણે સન્માન કરીએ. હવે ખૂબ જલ્દીથી આપણે આ ક્ષણે સુરત શહેરમાં બિરાજમાન તમામ આચાર્ય ભગવંતોએ પણ આ સાહેબ માટે પણ એક નજરાણું બનવાનું છે, આ સાહેબ માટે એક રેકોર્ડ બનવાનો છે કે સુરતમાં જેટલા જૈનોના આચાર્ય ભગવંતો છે, ક્યારેય સાહેબ અમારા આચાર્ય ભગવંતો રાજકીય નેતાને પત્ર લખતા જ નથી, આશીર્વાદ આપે જ નહીં, પરંતુ આપ એટલું સારું કાર્ય કરી રહ્યા છો, આપ ધર્મનું કાર્ય કરવાના છો, એ બેજ પર 18 આચાર્ય ભગવંતોએ આશીર્વાદ પત્રો લખ્યા છે. અને એ આશીર્વાદ પત્રોનું પણ થોડીક ક્ષણોની અંદર અહીંયા એ આલ્બમનું વિમોચન થશે અને એસપી કાકા બોલશે, અને ત્યારબાદ સીધું જ સાહેબનું રજત તુલા કરીશું, અને ત્યારબાદ બીજી બધી વિધિ કરીશું. એટલે બસ આપ સૌ આ પ્રસંગે પધાર્યા, આપ સૌને આવકારતા હું ખૂબ ખૂબ હર્ષની અને આનંદની લાગણી અનુભવું છું. આપનો પ્રેમ હંમેશને માટે આવો જ મળતો રહેશે એવા વાત સાથે મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ અભિનંદન શ્રી સુરેશભાઈ ડીસા. સેંકડોની સંખ્યામાં જેઓ સંસ્થાના ટ્રસ્ટી છે, છેલ્લા 20 વર્ષથી જિન શાસનના અનેકવિધ કાર્યોની સાથે સંકળાયેલા છે. જેમ સુરેશભાઈએ કીધું, આ પ્રસંગે
એક ન્યાયપૂર્વક સુરેશભાઈ માટે પણ બે શબ્દ બોલવાની ઈચ્છા થાય કે જેમની પોતાની કાર્યશૈલી, જેમનું પોતાનું એક મેનેજમેન્ટ પાવર અને જેમની પોતાની એક વિશિષ્ટ કુશાગ્ર બુદ્ધિએ અનેક આચાર્ય ભગવંતો એમના કાર્યશૈલી ઉપર કોન્ફિડન્સ પૂર્વક વિશ્વાસ મૂકે છે અને જીન શાસનના અનેકવિધ કાર્યો જે સુરેશભાઈના હસ્તે થઈ રહ્યા છે, એ સુરેશભાઈ જ્યારે આજે આ પ્રસંગનું આયોજન કર્યું છે એમને પણ આપણે એકવાર કરબદ્ધ તાલીઓના નાદની સાથે વધાવીએ. એ શ્રેણીની અંદર હું વિનંતી કરીશ આ પ્રસંગને વિશેષ ચાર ચાંદ લગાવવા. જૈન સમાજના એક વિશિષ્ટ ઉદ્યોગપતિ અને જેને સુરતની ધરતીને મેડિકલ ક્ષેત્રે એક વિશેષ હોસ્પિટલનું દાન આપીને સુરતનું અને જીન શાસનનું ગર્વ વધાર્યું છે, હું વિનંતી કરીશ સેવંતીભાઈ પી શાહ, વિનસ જ્વેલ્સ, વિનસ મેડિકલના દાતાશ્રી, તેઓ પ્રાસંગિક પ્રવચન દ્વારા આ સભાને આગળ વધારશે. આજે જેમની રજત તુલા કરવા આપણે જઈ રહ્યા છીએ એવા આપણા જ અને ગુજરાત ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી સી આર પાટીલભાઈ, જેમને રાજકીય ક્ષેત્રમાં જે જે સિદ્ધિઓ એચીવ કરી છે એમાં જેમનો હંમેશા સાથ નિભાવ્યો છે એવા આદરણીય શ્રીમતી ગંગાબેન પાટીલ, આદરણીય શ્રી ચિનુભાઈ, નવસારીના ઉદ્યોગપતિ જયેશભાઈ, હસમુખભાઈ, ડોક્ટર સંજયભાઈ, દિલીપભાઈ, જેમને આજના આ પ્રસંગની સંપૂર્ણ જવાબદારી સાથે આયોજન કર્યું છે એવા શ્રી સુરેશભાઈ, આપણા હંમેશા થનગનતા અને કાયમ માટે ઉમંગી આદરણીય શ્રી રાજકીય નેતાઓ પાસે આત્મારામભાઈ, આપણા લાડીલા ધારાસભ્ય શ્રી હર્ષભાઈ, આદરણીય ધારાસભ્ય સંગીતાબેન, અરવિંદભાઈ, શ્રી કીર્તિભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ દેસાઈ, ભાજપના ઉપપ્રમુખ સુરત શહેરના શ્રી છોટુભાઈ પાટીલ, આપણા સ્ટેન્ડિંગ કમિટી આપણા ડેપ્યુટી મેયર શ્રી નીરવભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અનિલભાઈ ગોપલાણી, સમારંભમાં ઉપસ્થિત સૌ મહેમાનો, અતિથિ વિશેષો, આજે આપણા સૌના માટે બહુ હરખ અને આનંદનો અવસર છે. મને એનો વિશેષ આનંદ છે કે એક એવી વ્યક્તિનું સન્માન થઈ રહ્યું છે જેમના કામથી અને કાર્યથી હું સુપેરે પરિચિત છું. એવો ગુજરાત ભાજપના પ્રમુખ તો છે જ, સાથે નવસારીના આદરણીય સંસદ સભ્ય કહેવાય, પણ આ સંસદ સભ્ય એવા છે કે એમનો વિસ્તારમાં વધારે વિસ્તાર સુરતનો છે અને હાલ આપણે બધા જે બેઠા છીએ ને એ પણ એમના વિસ્તારમાં જ છે. સીઆરભાઈનું જ્યારે 2014માં આદરણીય નરેન્દ્રભાઈ
દિલ્હીની ધુરા સંભાળી અને મહિના દોઢ મહિનામાં જ અમારે ઘણા બધા પ્રશ્નો લઈ અને જવાનું થયું. ત્યારે ખૂબ પ્રેમપૂર્વક અમારે હોટલમાં ઉતરવાનું નહીં, અમારા યજમાનગીરી પણ એમની જ, એમના ત્યાં જ ઉતરવાનું. અને એટલું સુંદર આયોજન કર્યું કે અમારે ઘણા બધા કામોમાં, ઘણા બધા મિનિસ્ટ્રીમાં જુદી જુદી જગ્યાએ જવાનું, પણ જે રીતે એમને આયોજન કરેલું, સાથે જ એમને આપણા સંસદ સભ્ય સુરતના બીજા દર્શનાબેનને પણ રાખેલા, આપણે સૌ જાણીએ છીએ પરેશભાઈ રાવલ એ પણ સંસદ સભ્ય, એ પણ એમની સાથે જ, એટલે એમના કારણે એ પણ સતત અમારી સાથે. આપણા હમણાં મંત્રીશ્રી રાજ્યકક્ષાના શ્રી મનસુખભાઈ માંડવિયા એ પણ સાથે. આ બધું આયોજન જે રીતે કરી અને જે રીતે પ્રશ્નો ઉકેલવા માટે જે અમને ઉત્સાહ અને ઉમંગ, આ એક વખતની વાત નથી, ફરી ફરી પણ મારે જ્યારે જવાનું થયું, પછી એ એરપોર્ટના પ્રશ્નો હોય, એ નવાઈ પ્લેન સર્વિસ ચાલુ દિલ્હીની કરવાની થી માણી જે જે કંઈ પ્રશ્નો હોય, એમાં હંમેશા એમને ખૂબ જ ઉમળકા અને ઉત્સાહ રાખ્યો છે. આજે એમનું જે સ્થાન અને જે લોકપ્રિયતા 2019ની પાર્લામેન્ટની ચૂંટણીની અંદર સમગ્ર દેશમાં સૌથી વધારે લીડ લઈને જો કોઈ ચૂંટાયું હોય તો આપણા માનનીય મહેમાનશ્રી, એમને ભાઈ સુરેશે કહ્યું ચોક્કસ જે લોકસંપર્ક એમની ઓફિસે ગયા હોય, અનેક લોકો એમને મળવા માટે, કાંઈક એક વિશ્વાસ કે અમારું કામ થશે, એ જે વિશ્વાસ અને જે વાતાવરણ એમને ઊભું કર્યું છે, અને આટલા બધા વ્યસ્તતા વચ્ચે પણ એમના ફેસ ઉપર ક્યાંય આવેશ, અકળામણ ક્યાંય જોવા ન મળે, એટલું શાંતિપૂર્વક, જાણે એમને બીજું કંઈ કામ જ ન હોય, અને એ રીતે દરેકને સંતોષ આપવાનો એમનો જે સ્વભાવ, આ બધાના સાક્ષી બનવાનું પણ અમને મળ્યું છે. એમનો જે સંગઠન શક્તિ જેમ અહીંયા તો ઘણા બધા ઝવેરીઓ છે, પણ આવા સંગઠકને જે પકડવા માટે, આવા ઈરાને સમજવા માટે તો દિલ્હીમાં બેઠેલા છે. એટલે જ્યાં જ્યાં ચૂંટણીઓ થઈ 2014 પછી મેં બરાબર નિરીક્ષણ કર્યું છે કે 2014 નહીં, આ 2014 પછી જ્યાં જ્યાં ચૂંટણી કોઈ પણ રાજ્યની હોય તો સીધી જવાબદારી એમને સોંપવામાં આવી છે સીઆરભાઈને. એ કેટલો બધો એમનો વિશ્વાસ, અને ગુજરાત પ્રદેશનું પ્રમુખ પદ સોંપવા માટે જ્યારે એમને નિર્ણય લીધો, તો એમણે ત્યાં આગળ તો કોઈ પણ બધી કસોટીઓ છે ને, આપણે જવેરીઓ ક્યાંક ચૂકી જઈએ, પણ દિલ્હીવાળા ચૂકેવા નથી, તો એમણે જે રીતે એમની કસોટી કરી, એમને કેટલો વિશ્વાસ કે ગુજરાત ભાજપનું પ્રમુખ પદ કોઈએ કલ્પના ન કરી હોય એ રીતે એમને સોંપ્યું, અને સોંપ્યા પછી હજુ તો 4 મહિના થયા નથી, પણ ગુજરાતની ધરતીનો ખૂણે ખૂણો એમને ચારે બાજુ જે વાતાવરણ ઊભું કરી નાખ્યું છે ભાજપનું, અને જેટલા આજે ચૂંટણીનું રિઝલ્ટ હજુ 2 દિવસ પછી આવશે, પણ જે જેને બધી આગાહીઓ છે એ બધી આગાહીઓ એમના મહેનતનું પરિણામ સામે દેખાઈ રહ્યું છે. આજે એમના માટે જેટલું કંઈ એટલું ઓછું
એમનું મૂળ વતન મહારાષ્ટ્ર, પણ મહારાષ્ટ્રમાંથી જ આવી અને કાકા સાહેબ કાલેલકર કે માવલંકર ફેમિલી, ગણેશ માવલંકર જે આપણા લોકસભાના પહેલા સ્પીકર હતા અને એમના જ પુત્ર પુરુષોત્તમ માવલંકર એ ઇમરજન્સી પછી જે સંસદ, ઇમરજન્સી પહેલા જે સંસદમાં ઇમરજન્સી વખતે જે બોલવાવાળા જે બહુ રેર સંસદ સભ્ય હતા એ પણ મહારાષ્ટ્રમાંથી આવી અને ગુજરાતમાં વસેલા. એ તો સવાય ગુજરાતી પુરવાર થયા, પણ એવા જ મહારાષ્ટ્રમાંથી આવી અને આપણી વચ્ચે સવાય ગુજરાતી પુરવાર થઈ રહ્યા છે એવા સી આર ભાઈનું આજે સૌ આપ અને મારા અને ભાઈ સિસોસ અને સૌ વતી ખૂબ ખૂબ સ્વાગત અને એમના વિશે કહેતા ખૂબ આનંદ અને ગૌરવ અનુભવું છું. સી આર ભાઈ આપ ખૂબ આગળ વધો અને અમને વિશ્વાસ છે કે આપ આગળ વધવા સાથે સાથે આ સુરત ગુજરાત અને હવે તો આપનું ક્ષેત્ર સુરત ને ગુજરાત જ રહેવાનું નથી, આખો દેશનું ક્ષેત્ર બની રહેવાનું છે, એમાં પણ આપ ખૂબ આગળ વધો અને નિમિત્ત બનો એવી શુભકામના શુભેચ્છાઓ સાથે વિરમું છું. જય ભારત, જય જ ગુજરાત. ખૂબ ખૂબ આભાર સેવંતીભાઈ પી શાહ. ઇતિહાસ કાચ કે ટુકડો સે નહીં હીરો સે બનતા હૈ, ઇતિહાસ ઘાસ કે તિનકો સે નહીં ફોલાદી તીરો સે બનતા હૈ, સમરાંગન મેં હથિયાર ડાલને વાલે હમ, ઇતિહાસ હમારે સે નહીં સી આર પાટિલ સાહેબ સે બનતા હૈ, સી આર પાટિલ સાહેબ સે બનતા હૈ. ખૂબ ખૂબ અભિનંદન. એ શ્રેણીમાં સુરેશભાઈએ જે વાત કરી આલ્બમનું વિમોચન, સુરેશભાઈની લોકપ્રિયતા અને સુરેશભાઈનું એક વિશિષ્ટ ગર્વ, 18 સમુદાયના સર્વે સૂરી ભગવંતોની સાથે જેમનો એક ઘર જેવો ઘરેવો છે, એક પારિવારિક સભ્યની જેમ અનેક સમુદાયોની સાથે જેઓ સંકળાયેલા છે, અને મોહનલાલજી મહારાજના સમુદાય તરફથી જેઓ પ્રવર સમિતિના શ્રાવક છે, આજે એ આલ્બમ વિશે વિશિષ્ટ માહિતી આપવા માટે હું વિનંતી કરીશ. શ્રી મહાવિદ્ય ક્ષેત્ર મહાવિદ્ય ધામ પ્રમુખ ડોક્ટર શ્રી સંજયભાઈ એ આલ્બમ વિશે માહિતી આપીને આપણને સૌને આલ્બમના વિમોચનની દિશામાં આગળ વધારશે. માન્ય શ્રી સી આર પાટીલજી સાહેબ, મંચસ્થ મહાનુભવો, આજના આ પ્રસંગે રજત તુલા સમિતિના કન્વીનર તરીકે સુરેશભાઈ ડી શાહના આમંત્રણને માન આપીને પધારેલા સૌ મહાનુભવો, સુરતમાં ચાતુર્માસની અંદર અલગ અલગ સમુદાયના ગુરુ ભગવંતો બિરાજમાન છે. જ્યારે પૂજ્યશ્રીને વાત કરી કે આજે સુરતનું ગૌરવ છે કે માન્ય શ્રી સી આર પાટીલજી સાહેબ પ્રદેશ પ્રમુખ તરીકે નિમાયા છે, શીલ સંસ્કૃતિ સદાચાર પ્રેમી છે, ચોક્કસ આવનારા ભવિષ્યની અંદર એમના દ્વારા સંસ્કૃતિ અને જીવદયાના કાર્ય ચોક્કસપણે થશે, બધા જ ગુરુ ભગવંતોને એક આશા છે. આવા એક સુંદર વ્યક્તિ જ્યારે આપણને મળ્યા હોય અને એમનો જો આ પ્રસંગ થતો હોય તો અમારે ચોક્કસ આ પ્રસંગે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબને એક અંગત પત્ર લખી અને એક શુભેચ્છા અને અમે એમની પાસે શું આશા રાખીએ છીએ એ અંગેના એક વ્યક્તિગત પત્રો જે એક જીવનનું એમને માટે પણ સંભાળનું બની રહેશે. ખાસ કરી અને જ્યારે સુરેશભાઈ જે બધા જ ગુરુ ભગવંતોની સાથે સતત સંપર્કમાં છે, પૂજ્ય ગુરુ ભગવંતોને જ્યારે વાત કરી ત્યારે સામેથી તેમણે પત્ર લખીને આપ્યા અને એ પત્ર એક આલ્બમ રૂપે માનનીય શ્રી સી આર પાટીલ સાહેબને એક જિંદગીનું સાંભળવાનું બની રહે એ રીતે એક આલ્બમ બનાવવામાં આવ્યું છે. હું આ પ્રસંગે માનનીય શ્રી જયેશભાઈ કાલિયાવાલાને વિનંતી કરીશ કે તેઓ આ પુસ્તકનું વિમોચન કરે, વિમોચન કરી અને શ્રી સુરેશભાઈ એ માનનીય શ્રી આજના રજત તુલા પ્રસંગ માટે ખાસ આપણા સૌ જૈન સમાજ વતી જેમને આમંત્રણ આપ્યું અને જેઓ ખાસ પધાર્યા છે એવા માનનીય શ્રી સી આર પાટીલ સાહેબને શ્રી સુરેશભાઈ જે છે એ આલ્બમ અર્પણ કરશે. હું જયેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આલ્બમનું વિમોચન કરશે. આલ્બમનું વિમોચન થઈ રહ્યું છે.
18 થી વધુ આચાર્ય ભગવંતોના આશીર્વાદ પત્રો સહિત આ આલ્બમ સી આર પાટીલ સાહેબને અર્પણ થઈ રહ્યો છે. તાળીઓના નાદથી આ ઘટનાને આપણે વધાવીએ. ખૂબ ખૂબ અભિનંદન. જે ધન્ય ક્ષણની આપણે અનેક સમયથી રાહ જોઈ રહ્યા છે એ ધન્ય ઘડી આપણી વચ્ચે આવી રહી છે. રજત તુલાનો મહાકાર્યક્રમ આપણી વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. ગુજરાત પ્રદેશ બનીને જેમને સમગ્ર ગુજરાતનું, સુરતનું, દક્ષિણ ગુજરાતનું ગર્વ વધાર્યું છે એવા સાંસદ શ્રી સાહેબની રજત તુલા થવા જઈ રહી છે. આપણે સૌ તાળીઓના નાદની સાથે આ ઘટનાને વધાવીશું. હું વિનંતી કરીશ આરજવભાઈના સંગીત દ્વારા રજત તુલા મંચ ઉપર આવી રહી છે. સાહેબ તરાજુમાં બેસે એ પહેલા વિનંતી કરીશ. આ પ્રસંગે આ રજત તુલા કરતા કરતા સુરેશભાઈએ પોતાના વરદ હસ્તે એક નવા ગીતની રચના કરી છે અને આજે એ ગીત પાટીલ સાહેબના ચરણે સમર્પિત કરી રહ્યા છે. એ નવું ગીત અહીંથી આપણને સૌને સાંભળવા મળશે, જેની રચના પણ સુરેશભાઈએ કરી છે. આ સંપૂર્ણ કાર્યક્રમ મુક્તિ તિલક નામની યુટ્યુબ ચેનલ પરથી લાઈવ થઈ રહ્યો છે. તુલાની અંદર ચાંદી મૂકવા માટે હું વિનંતી કરીશ શ્રી સુરેશભાઈ ડી શાહ, એસપી શાહ, હસમુખભાઈ કોઠારી, શ્રી કીર્તિસિંહજી વાઘેલા, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ભરતસિંહજી ભટેસરિયા, આ સર્વે મહાનુભાવો આગળ પધારી તરાજુની અંદર ચાંદી મૂકી રજત તુલાના કાર્યક્રમને શોભાવશે. આ પ્રસંગે અનેકવિધ મહાનુભાવોની બોલવાની ભાવના વ્યક્ત થઈ હતી. શ્રી નીતિનભાઈ અદાણી, શ્રી ચિનુભાઈ દોશી, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી દિલીપભાઈ મહેતા, શ્રી કીર્તિસિંહજી વાઘેલા, આ સૌને શબ્દોને સાંભળવાનો અવસર આપણને પ્રાપ્ત હોત, પણ સમયની મર્યાદાએ આપણે આ સૌને ક્ષમા યાચના દ્વારા પ્રસંગને આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતની જેણે ઓ ધન્ય ધરા ગુજરાતની જેણે આવો સપૂત છપાયો, જન્મ લીધો મહારાષ્ટ્રમાં પણ ગુજરાતમાં વખણાયો. સાથ મળી સૌ આજે લઈએ મળી રહ્યો છે લાભો.
હોશે હોશે આપણા સીઆર પાટીલજીને વધાવો, જન જનના નેતાની સૌ રચત તુલા કરાવો, સુરત જૈન સમાજ મળી સીઆર પાટીલજીને વધાવો, આલોક લગે એક તાળીના નાદ સાથે આપણે સૌ વધાવીએ તુલા કરાવો. દક્ષિણ ગુજરાતની ધરતીનો ડંકો કદી ન વાગ્યો, દક્ષિણ ગુજરાતની ધરતીનો. જિન શાસનના ઇતિહાસની અંદર એક નવું પત્તું આજે ઉમેરો થઈ ગયો, જિન શાસનના ઇતિહાસમાં આજે એક નવો ઇતિહાસ અંકિત થયો. આ ઘટનાને આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. જે ઉત્સાહની સાથે અને આતુરતાની સાથે સુરેશભાઈ આ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા, સિહાર સાહેબ આ પ્રસંગે હવે આ મહાપ્રસંગે 101 કિલો ચાંદી દ્વારા સિહાર પાટીલ સાહેબની રજત તુલા થઈ આ ઘટનાને આપણે તાળીઓના નાદથી વધાવીએ. જે આતુરતાથી અને ઉત્સાહની સાથે સુરેશભાઈ આ ઘટનાની રાહ જોઈ રહ્યા હતા, એમના વરદ હસ્તે આ પ્રસંગ પૂર્ણ થયો. પણ આજે પાટીલ સાહેબના હૃદય ઉદ્ગાર આપણે સાંભળવાના બાકી છે. હું વિનંતી કરીશ સિહાર સાહેબ સ્વમુખે આ સભાને સંબોધિત કરીને આપણા સૌના ભાવોને વધારશે. સુરત જૈન સંઘ સમાજ દ્વારા સુરતના શ્રેષ્ઠીઓ કોઈ રાજકીય કાર્યકર્તાનો રજત તુલાનો કાર્યક્રમ કરે અને શ્રેષ્ઠીઓ કોરોનામાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે, સ્વાભાવિક એમનો પ્રેમ છલકાય છે એવું આમાંથી પ્રતીત થાય છે. એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. આવા રજત તુલાના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત શ્રેષ્ઠીઓમાં પણ શ્રેષ્ઠ એવા આપણા આદરણીય શ્રી સેવંતીભાઈ શાહ, જેમણે આખા કાર્યક્રમનું આયોજન માટે ખૂબ ના કહેવા છતાં પણ આગ્રહ કરીને આખો કાર્યક્રમનું આપ સૌની સાથે સંકલન કરીને આયોજન કર્યું, ને હજુ એમનામાં સંતોષ નહીં થયો હોય તે મને હજુ કાનમાં કહેતા હતા કે અમદાવાદનો કાર્યક્રમ પણ આના પછી ગોઠવવાનો છે. એવા ચંચળ સ્વભાવના સતત સેવાકીય પ્રવૃત્તિમાં રત એવા શ્રી સુરેશભાઈ શાહ, શ્રી સંજયભાઈ શાહ, શ્રી શિવલાલભાઈ જૈન, શ્રી ભીખાભાઈ દોશી, શ્રી નીતિનભાઈ અદાણી, શ્રી ચિનુભાઈ દોશી, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી આત્મારામભાઈ પરમાર, શ્રી દિલીપભાઈ મહેતા, શ્રી કીર્તિસિંહજી વાઘેલા, શ્રી હસમુખભાઈ કોઠારી, શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રી ભરતસિંહજી ભટ્ટેસરિયા, શ્રી નીરવભાઈ શાહ, શ્રી જયેશભાઈ, સંગીતાબેન,
છોટુભાઈ, અનિલભાઈ ગોપલાણી, જિગ્નેશ દાસ પર ઉપસ્થિત અન્ય સૌ સમાજના આગેવાનો, આમંત્રિત આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં અહીં સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, દસ વાગ્યાનો સમય પૂર્ણ કરવાનો છે એટલે મેં કહ્યું કે પહેલા મારો પ્રતિભાવ આપી દઉં, પછી બધાનો પ્રતિભાવ લઈએ અને પછી તો માઇક બંધ કરીને બધાનું સન્માન સ્વીકાર લઈશું. એટલા માટે થોડો કાર્યક્રમમાં ચેન્જ કર્યો, થોડો કાર્યક્રમ આપણો લેટ શરૂ થયો હતો. હું આપ સૌનો ફરીથી એટલા માટે આભાર માનું છું કે રજત તુલા મહત્વની નથી, પણ એની પાછળની ભાવના મહત્વની છે અને આ જે ભાવના છે એ અમને વારસામાં મળી છે. વારસામાં એટલા માટે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આપ સૌને આકર્ષિત કરીને જે ભાવના મેળવી છે એમાંનો કેટલો હિસ્સો ડાયવર્ટ થઈને અમને પણ મળી જાય છે અને એટલા માટે જે લાગણી તમે જે આજે પ્રદર્શિત કરી, હું ગઈકાલે પણ આ વાત મેં કરી હતી. આમ તો રજત તુલાનો આ કાર્યક્રમ ચોથો છે ને તુલા તો વિવિધ પ્રકારની થઈ. પહેલી સૌરાષ્ટ્રની અંદર ખોડલધામના મા ઉમિયાના મંદિરમાં ત્યાં પણ રજત તુલા થઈ, ઊંઝામાં થઈ, વાડીમાં થઈ અને આજે એ પહેલા ફ્રૂટથી થઈ કચ્છમાં. અલગ પ્રકારના જે ફ્રૂટ ત્યાં બનાવે છે એમાંથી થઈ, સેનેટાઇઝર અને માસ્કથી પણ થઈ, બીજી એક થઈ ને પણ એ તો ચાંદી તો થઈ અને એક રક્ત તુલા થઈ. એટલે વિવિધ પ્રકારના આ કાર્યક્રમો એ વજનમાં તો ચાંદી નમી જાય છે પરંતુ ભાર બધો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના માથા પર આવે છે, કેમ કે આ એક ઋણ છે અને આ ઋણ સમાજને પરત આપવાની જવાબદારી પણ છે અને બધા જૈન સમાજના શ્રેષ્ઠીઓ છે એટલે મુદ્દલ પાછું લેવામાં તો મહાદેવજી સમય જ હોવું જોઈએ એવી અપેક્ષા પણ હોય, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સવાયોને દોડો આપવા માટે પણ તૈયાર હોય છે એની પણ તમને ખાતરી આપું છું અને છતાં ઋણ નહીં ચૂકવાશે એનું પણ મને પૂરી ખાતરી મારા મનમાં પણ છે. જે સુરેશભાઈએ ખોડલધામમાં જે પહેલાં રજત તુલા થઈ અમે મંદિરને રજત અર્પણ કર્યું, ઊંઝામાં રજત તુલા થઈ એ પણ મંદિરમાં અર્પણ કર્યું, વાડીમાં જે રજત તુલા થઈ એ અમે સમાજને એમને અર્પણ કરી દીધું, આજે અમે સુરતમાં જે રજત તુલા થઈ છે એ સમાજના દ્વારા થયેલી રજત તુલા જૈન સમાજ સહિત બાકીના પણ સમાજોને આમાં જોડવા એટલા બધાને સુરેશભાઈના હસ્તે જ એમને નક્કી કરીને આ રજત એ બધા જરૂરિયાતવાળી સંસ્થાઓને કે સેવાભાવી સંસ્થાઓને એ વેચી દઈશું, એનો અન્ય કોઈ ઉપયોગ નહીં થાય. અહીં સેવંતીભાઈ જ્યારે ઊભા થયા એટલે એમણે ઘણી બધી વાતો મારા નામ પર કરી પણ પોતાની વાત નહીં કરી, મને મોટો કરવા માટે એક દિવસ એમણે હર્ષભાઈને ફોન કર્યો કે આ ફ્લાઇટ ચાલુ કરવી છે અને બેંક ગેરંટી આપવી છે તો જે પણ હોય તો મને કહી દેજો, હું કરી દઈશ. એટલે પડદા પાછળ રહીને સી આર પાટીલ મોટો થાય એના માટે છુપા આશીર્વાદ સાથે પણ જે એમણે પ્રયત્ન કર્યા એ તમને નહીં કહ્યું, એટલે પોતાની મોટાઈ એ અમને ઢાંકી દીધી એટલે જે મોટા છે.
હું ઘણીવાર એમ કહું છું કે સેવા કરવા માટેના રીત જો આપણે શોધી હોય ને તો તમારે જૈન સમાજનો સંપર્ક કરવો. જૈન સમાજ પાસે સેવા કરવા માટેની વિવિધતા હોય છે. આપણે વિચાર કરીએ કે શું કરવું જોઈએ ત્યારે અનેક પ્રકારના વિકલ્પ સેવા માટે એમની પાસે હાજર હોય છે, કેમ કે એ સતત આ કામ કરતા હોય છે. અને એટલે જ જૈન સમાજને આખા દેશમાં કે દુનિયામાં જે સન્માન સાથે જોવામાં આવે છે, તો એની ભાવનાને કારણે, એની ભાવના હોય છે હાથ લંબાવો તો આપવા માટે લંબાવો, માંગવા માટે ક્યારેય લંબાવતા નથી. આ જે એની વિશેષતા છે અને એટલા જ માટે જૈન સમાજની પ્રતિષ્ઠા અન્ય બધા જ સમાજ સહિત દેશ અને વિદેશમાં એ જોડાયેલી છે. હું આજે કોઈ પોલિટિકલ ભાષણ કરવા માંગતો નથી. સ્ટેજ ઉપર કોંગ્રેસના પણ ધારાસભ્ય શ્રી જાતે આવીને બેઠા છે, બીજા પણ બધા આગેવાનો છે, એટલે પોલિટિકલ વાત કરવાનો કોઈ મતલબ પણ નથી, જરૂર પણ નથી. પરંતુ આપને એટલું કહીશ કે પ્રમુખ બન્યો ત્યારે પહેલો એકમાત્ર ધ્યેય નક્કી કર્યો કે ગુજરાત માટે જે થઈ શકે એ પહેલાં કરું, અને એમાં સાઉથ ગુજરાત તો આવી જ જાય. સ્વાભાવિકપણે સાઉથ ગુજરાતના અટકેલા પ્રોજેક્ટોને હાથ પર લીધા, એને પૂર્ણ કરવા માટે સરકારોમાં એને ફોલોઅપ કરવાનું શરૂ કર્યું. રાજ્ય સરકારના પ્રોજેક્ટો જે કેન્દ્રમાં રોકાયેલા હોય એ પણ પૂર્ણ કરીને ઝડપમાં આગળ વધવું એના માટેના પ્રયત્ન શરૂ કર્યા. અને કેન્દ્રમાં તો નરેન્દ્ર મોદી સાહેબ બેઠા છે. તમે માંગવા માટે કલ્પના કરો ને, એના કરતા એ વધારે આપીને બેઠા હોય છે. અનેકવાર આપણે વિચારીને કે કંઈક આપણે નવું માંગીએ, પરંતુ એમનો જે વિચાર હોય છે અથવા એમની જે કલ્પના શક્તિ છે અને એના દ્વારા લોકોને ભલું કરવા માટેની એમની જે ઈચ્છાશક્તિ છે, એના તોલે ક્યારેય આપણે આવી શકીએ નહીં. આજે સુરતથી ઘોઘાની જે સર્વિસ ચાલુ થઈ, તમને એવું લાગે છે કે આ શું છે, જવા આવવા માટેનું એક સાધન છે, પરંતુ ભાવનગર કે સૌરાષ્ટ્રમાં થનારી શાકભાજી ત્યાં જો માર્કેટ નહીં મળતું હોય તો હવે 4 કલાકમાં સુરતમાં લાવીને વેચશે તો એને માર્કેટ બી મળશે, ભાવ બી મળશે, એ પ્રકારની વ્યવસ્થા એના કારણે થવાની છે. કોઈને 12 કલાક 13 કલાક ગાડી ચલાવીને જવું હોય એના કરતાં ગાડી ચલાવી દે, એ કાર હોય, બાઇક હોય, ટ્રક હોય, અને પોતે ત્યાં ગયા પછી અલગ અલગ ગામોમાં એને પોતાના સગા સંબંધીને ત્યાં જવું હોય તો તરત જ એ ગાડીમાં ત્યાંથી ડ્રાઈવ કરીને નીકળી જાય, એ પ્રકારની આમાં વ્યવસ્થા છે. હું તો દહેજથી જ્યારે સર્વિસ ચાલુ થઈ તે વખતે ગયો હતો ત્યારે મેં જોયું કે લોકો ગાડીમાં સીધા ત્યાં જ બેસી જાય અને ફટાફટ બહાર નીકળે અને પછી આપણને રોડ પર આગળ મળે. ત્યારે કલ્પના કરીએ કે અમને તો આ ગાડી સાથે હમણાં જ સુરતમાં જોયા હતા, આ તો ભાવનગર આવી ગયા. તો આ પ્રકારની જે વ્યવસ્થા છે એ સમયનો બચાવ છે, ઈંધણનો બચાવ છે, પોલ્યુશનમાંથી એમાંથી બચવાના છે, આવા અનેક ફાયદા એક સર્વિસને કારણે થાય છે. અને ગુજરાતને વેલ્યુએશન કેવી રીતે કરવું, તો સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ ઓફ યુનિટી એ પ્રતિમા જે બનાવી આખા વિશ્વમાં સૌથી મોટી પ્રતિમા, એમને પ્રતિભાને અનુરૂપ પ્રતિમા એમણે બનાવી, ત્યારે કેટલાય લોકો એવું વિચારતા હતા કે આ શક્ય બનશે કે કેમ, પણ સમય મર્યાદા પહેલાં એ કામ એમણે પૂરું કર્યું. અને ત્યાં એક પછી એક જે જોવાલાયક સ્થળોનો ઉમેરો કરતા જાય છે, તો આપણે 2-4 દિવસ ત્યાં રહી શકીએ આપણા જ ગુજરાતની અંદર એ પ્રકારનું વાતાવરણ એમણે ત્યાં નિર્માણ કર્યું છે. અને એના માટે જવા માટે બાયરો જાઓ એના કરતાં 30 મિનિટની અંદર અમદાવાદથી સી પ્લેનમાં પહોંચી જાઓ એ પણ વ્યવસ્થા કરી. સુરતથી પણ સી પ્લેન ચાલુ થવા માટે સ્પાઇસ જેટના ચેરમેને એને પણ જાહેરાત કરી છે. તો આ બધી સગવડો, સમયનો બચાવ, ઝડપમાં પહોંચીએ એટલે વધુ સમય આપણે આપી શકીએ, પાછા સમયસર આવી શકીએ,
એવા અનેક પ્રોજેક્ટો એમણે ગુજરાતમાં કર્યા છે, કરી રહ્યા છે. 2022 પહેલા તો મેટ્રો રેલવે સુરતમાં ચાલુ થઈ જશે, એની પણ આપને ખાતરી આપું છું. આવનારા 50 વર્ષ સુધી સુરતને પાણી પીવાની તકલીફ નહીં પડે. જે વસ્તી વધશે એટલા પાણીની વ્યવસ્થા, એના માટેનો પ્રોજેક્ટ પણ કદાચ 1.5 વર્ષમાં પૂર્ણ થઈ જશે. એ રીતે એની પર પણ કામ થઈ રહ્યું છે. આ બધું મોદી સાહેબની પ્રેરણાથી થઈ રહ્યું છે. આ એમને દૂરંદેશીથી જે સૂચનોને કારણે થઈ રહ્યું છે, અને એમાં ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ, ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબને એમનો ભરપૂર સપોર્ટ મળે છે. જ્યારે પણ એમની પાસે કોઈ કામ લઈને ગયા ત્યારે બંને એવું નથી કહ્યું કે હમણાં ફંડ નથી, એક એક દિવસની અંદર મંજૂરી આપતા ગયા છે પ્રોજેક્ટ માટે. આ જ બતાવે છે કે આવનારા દિવસો એ સુરત માટે સુવર્ણકાળ છે. આપ સૌ સુરતમાં રહો છો અને સુરતની ઉન્નતિ એ આપના ધંધામાં પ્રગતિ માટે પણ અત્યંત જરૂરી છે. હું આપને વિશ્વાસ સાથે કહીશ કે જે રીતે હમણાં માર્કેટ ખુલ્યું છે, કોરોનાને કારણે જે એક ભયનું વાતાવરણ હતું, લોકો નિરાશાની ગર્તામાં હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી બધાના ચહેરા પર ચમક આવી છે. બધી જ વસ્તુઓ વેચાવા માંડી છે, રિયલ એસ્ટેટ હોય કે બાકીની વસ્તુ હોય, એ જ બતાવે છે કે આવનારા દિવસો એ આપણા માટે સુવર્ણકાળ તરફ જઈ રહ્યા છે. એનો મેક્સિમમ ફાયદો આપ સૌને મળે એવી મારી દિલથી ઈચ્છા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે આપ સૌને એનો લાભ મળે. અને જ્યાં તમને એમ લાગે કે મારી જરૂર છે, હવે પાર્ટીની જરૂર છે, તો આપણે સૌ સાથે મળીને એ કામ માટે અમે તમારા સાથે ઊભા છીએ. આપના ઉંગળી નિર્દેશ, આપનું એક સજેશન એ અમારા માટે ખૂબ મહત્વનું બનશે. રાજકીય કાર્યકર્તા હોવાને કારણે કદાચ એક મર્યાદિત વિચારમાં રોકાઈ જઈએ અથવા તો કેટલાક મુદ્દા પર ધ્યાન ન જાય, ત્યારે મારી આપ સૌને વિનંતી છે કે આપ સૌ જાગૃત નાગરિક છો. આપ જ્યારે શહેરમાં ફરો છો ત્યારે અનેક લોકોની સમસ્યા આપની સમક્ષ આવતી હોય અને એના શું ઉપાય છે એ પણ આપ જાણતા હો છો, તો એ અમને અમારા તરફ અમને બતાવશો, અમે ચોક્કસ એની પર કામ કરીશું. અને આપ સૌ વેપારી છો, આપને પડનારી કોઈ પણ તકલીફ એના માટે પણ અમે બિલકુલ દિવસ રાત ઊભા છીએ, એની પણ આપણે ફરીથી ખાતરી આપું છું. એટલે જ મેં કહ્યું કે આ રજત તુલા અમારા મગજ પર, માથા પર ભાર વધારી ગયો છે. કેમ કે હવે ઘણા લોકો આવે ત્યારે એમ કહેશે કે ભાઈ રજત તુલાના કાર્યક્રમમાં અમે હતા એટલે મારું આ કામ કરી દેજો, કહેશે ને, યાદ કરાવશે. પરંતુ અમે ચોક્કસ આનંદ થશે કે આપણી સાથે ઊભા રહેવામાં અમે ક્યારે ખચકાઈશું નહીં, કોઈ બહાનું કાઢીશું નહીં. પૂરી તાકાત સાથે આખી પાર્ટી આપની સાથે ઊભી છે એનો વિશ્વાસ આપીએ છીએ. અને આ પાર્ટી આપની જ છે, કારણ કે આમાંના ઘણા બધા લોકો સક્રિય રીતે પાર્ટી સાથે જોડાયેલા છે. કેટલાક લોકો સક્રિયતાથી, કેટલાક લોકો આર્થિક મદદ કરીને, કેટલાય લોકો સપોર્ટ કરીને, આમાંના લગભગ 100% લોકો જોડાયેલા હશે. એટલે એમનો પણ આજે ફરીથી આભાર માની લઉં છું. પરમ દિવસે 8 વિધાનસભા એનું જે ઇલેક્શન થયું છે એનું રિઝલ્ટ છે, એમાંના એક ઉમેદવાર આત્મારામભાઈ આપણી વચ્ચે બેઠા છે. એમની સ્થિતિ એવી છે કે આજે એમને માજી ધારાસભ્ય કહેવા કે આજે કહેવા કે આવનારા દિવસોમાં બની રહ્યા છે આગામી આવી હાલત મારી 2009 થઈ હતી. અમે 3-4 જણા મોટા સાહેબને મળવા ગયા ટિકિટ માટે. પછી બહાર આવ્યો ત્યારે મને એમણે પૂછ્યું કે શું થયું, એટલે મેં કહ્યું કે મેં સિક્કો ઉછાળ્યો છે પણ ચીટ પણ નથી પડી, પટ પણ નથી પડી, એ ઊભો છે એટલે કે હજુ આશા છે. હવે એમને પણ એમને શું છે એ અમને ખબર છે કે જંગી બહુમતીથી એ જીતવાના છે. કાર્યકર્તાઓએ ખૂબ કામ કર્યું છે, એમણે પણ સુરતથી ગઢડા સુધી જઈને સતત એનો સંપર્ક રાખ્યો છે, હાર્યા પછી પણ સંપર્ક રાખ્યો, એના કારણે આ વખતે ખૂબ ઉત્સાહ ત્યાં જોવા મળ્યો છે. અને 8માંથી 8 સીટ બરાબર ને આપણે 100% જીતવાના જ છીએ, એમાં આપ સૌના આશીર્વાદને કારણે જ આ શક્ય છે.
ફરીથી આપ સૌનો આભાર માનું છું. 10 વાગ્યામાં હજુ 5 મિનિટ બાકી છે, પરંતુ હવે બાકીના લોકોનો પ્રતિભાવ લેવામાં વાંધો નથી, કેમ કે આચારસંહિતા કે નિયમો અમને નડે છે, બાકી તો તમને કોઈ પૂછવાનું નથી. પણ સંપૂર્ણ બધાનો પ્રતિભાવ સાંભળીશ, બધાના સંસ્થાઓ જે સન્માન કરવા માંગતી હશે બધાને મળીશ, ત્યાર પછી જ જઈશ એટલી આપ સૌને ખાતરી આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી. ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. સિહાર સાહેબના શબ્દોથી આપણે સૌ પ્રભાવિત થયા છીએ. પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ પ્રતિભાવ લઈ રહ્યા છે, આપણે સૌ આ ઘટનાને નિહાળી રહ્યા છે. પાંચ મિનિટના વિલંબ બાદ ફરી પાછા આપણે આ પ્રસંગની અંદર આગળ વધીશું. સુરેશ શાહ, રજતુલા સમારોહ સમિતિ કન્વીનર. આજ
सीआर पाटिल साहब गुजरात प्रदेश के अध्यक्ष भाजपा के बने हैं तो हमें बहुत आनंद है और इस आनंद की खुशी के लिए हम सबने ये जैन समाज ने मिलकर साहब का 101 किलो साहब का वजन 96 किलो है लेकिन जैन समाज की ऐसी अपेक्षा है कि ज़्यादा दे तो इसलिए 101 किलो वजन से साहब का रजत तुला किया है और वो करने के साथ पूरा सूरत शहर का पूरा जैन समाज यहाँ उपस्थित है और सब गर्व की लागणी का अनुभव करते हैं। बस रीजन इतना ही है कि साहब इतना बड़ा सूरत को पद मिला है तो सूरत और साहब ग्राउंड लेवल पे काम करते हैं और ऐसे व्यक्ति को बिरदाना ये जैन समाज का हमेशा नियम है। कोई भी जो गुणी का गुण होता है उसका गुण करने से गुण अपने में आता है तो इसलिए हम ये सब जो आयोजन किया है और समस्त जैन समाज इसमें सम्मिलित हुआ है। મિત્રો અહીંયા ખૂબ આપણા મહારથીઓ પધાર્યા છે, દરેક સીઆર પાટીલ સાહેબનું સન્માન કરવા માંગે છે, સમાજના તમામ અગ્રણી મહાનુભવો સંઘો સંસ્થાઓ સાહેબનું સન્માન કરવા માંગે છે। અત્યારે અહીંયા અમારા કાંકરેજથી ધારાસભ્યો પધાર્યા છે, પૂર્વ ધારાસભ્ય વર્તમાન ધારાસભ્ય આપણા સુરત શહેરના ધારાસભ્યો વગેરે તમામ પધાર્યા છે, એ તમામનું એક બે જ મિનિટની અંદર સન્માન કરી લઈશું અને ત્યારબાદ સી આર પાટીલ સાહેબ અહીંયા ઉભા રહેશે અને આપણે જૈન સમાજના તમામે તમામ સંસ્થાના અહીંયા નામ બોલીશું અને તમામે તમામ સંસ્થાઓ એમનું સન્માન કરશે સૌથી પહેલા આત્મારામભાઈ પરમાર છે ને ગયા, ત્યારબાદ હર્ષભાઈ સંઘવી, આ હર્ષભાઈ સંઘવી આપણા જૈન સમાજના છે, બહુ ડાયનેમિક પર્સન છે અને એમનું પણ બોલવાનું ઓછું અને કામ કરવાનું વધારે એવા હર્ષભાઈ સંઘવીનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ કનુભાઈ શાહ શ્રી મહેન્દ્ર એક્સપર્ટ। કનુભાઈ જે નામ બોલાય એ પ્લીઝ થોડા ઝડપથી આવજો, સમયની પાબંધી છે, આપણે ઓછું બોલીને ખૂબ વધુ કામ કરવું છે, ખૂબ જલ્દીથી હર્ષભાઈ સંઘવીનું સન્માન। ત્યારબાદ શ્રીમતી સંગીતાબેન પાટીલ જેઓ લિંબાયત વિસ્તારના ધારાસભ્ય છે એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મહારાજ ધર્મપત્ની અવનીબેનને, એ પણ ગયા, હા એ આવે એમને આવતા વાર લાગે છે કારણ કે એમને એમના શરીરનો ભાર લાગે છે એટલે ત્યાં સુધી બીજા લઈ લઈએ, એમને આવતા લેટ થશે। શ્રી અરવિંદભાઈ રાણા ધારાસભ્ય શ્રી પૂર્વ એમનું સન્માન કરવા માટે વિનંતી કરીશ। દીપકભાઈ શાહ અમારા સમાજના પ્રમુખ શ્રી દીપકભાઈ શાહ વી દીપક એન્ડ કંપની થોડા ઝડપથી પધારજો। મિત્રો સમય ખૂબ ઓછો છે, ઓછા સમયની અંદર જ્યારે વધુ કામ કરવું હોય ત્યારે આપણે નદીની સ્પીડે નહીં પરંતુ